કેશોદમાં એસટી ડેપોમાં બીજી વખત છત પરથી પોપડા પડતા 2.36 કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપોમાં છત નબળી હોવાનો પબ્લિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેશોદ એસટી ડેપોનું 2.36 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેની છતમાં પોલાણ રહેલ હોવાને કારણે અગાઉ એક વખત પોપડું પડ્યું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ફરીવાર આ ઘટના બની એવું જાણ થતાં જૂનાગઢ ઇજનેર શ્રી મેહુલભાઈ મકવાણા દ્વારા કોઈ ઘટના ના બને તેવી ગંભીર બાબતને ધ્યાને લઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ યુથ કોંગ્રેસના શ્રી અવિનાશભાઈ પરમારને છત પરથી પોપડા પડતા હોવાની ગંભીર બાબત ધ્યાને લઈ અમારા રિપોર્ટર શ્રી ધગજીતભાઈ તેમજ વૈશાલીબેન સ્થળ પર તપાસ કરી હતી, જેમાં 2.36 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 8-10-2017ના રોજ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, કેશોદ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિર્માણ કરવામાં આવેલ કેશોદ એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેશોદવાસીઓને એસટી ડેપોની અમૂલ્ય ભેટ મળી છે, જેમાં કોઈ ટેકનિકલ ફોલ્ટના કારણે એસટી દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે તેવું ડેપો મેનેજર શ્રી દ્વારા જાણવા મળ્યું છે. આજે એક વર્ષના સમય પછી આ બસ સ્ટેન્ડની અંદર નાના નાના પોપડાઓ પડે છે અને આ પોપડાથી અકસ્માત થવાનો ભય રહેલો છે. આ પોપડાઓ એક દિવસ આની પહેલાં પણ રાતે પોપડું પડ્યું હતું અને આજે રાતે પણ અહીંયા પોપડું પડેલું છે. કોઈ મુસાફર કે કોઈ અન્ય જનતાને કોઈને કોઈ નુકસાન થયેલું નથી અને એસટીના સો ખર્ચે અત્યારે આ સમારકામ ચાલુ છે. વધુમાં આ બાબતે કોઈ પબ્લિકને ગેરમાર્ગે દોરાવું નહીં. વૈશાલી ધામેચા, આઝાદ ન્યૂઝ, કેશોદ.